નમસ્કાર દર્શક મિત્રો, સમાચારોમાં આપનું સ્વાગત છે. વિગતવાર સમાચાર જોતા પહેલા સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. થંડરસ્ટોર્મ અને વાવાઝોડાથી ઉત્તર પશ્ચિમ રાજ્યોમાં આફતનું તોફાન. ગ્લોબલ વોર્મિંગથી હજુ આગામી 48 કલાકમાં દેશના ઉત્તરી ભાગોમાં વધુ એક તોફાનની આગાહી. શાળા ફીમાં નફાના ધોરણને લઈ સંચાલકો અને સરકાર વચ્ચે મડાગાંઠ યથાવત. ખાનગી શાળા સંચાલકોનો સમજૂતી કરવાનો નિર્ણય. સોનાએ ગુમાવ્યો ચળકાટ, માંગમાં 54% ઘટાડો. ભાવ વધારો અને નાણાંની અછતથી સોનાની માંગમાં ઘટાડો થયાનું તારણ. ગીર સોમનાથના તાલાલા માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની હરાજીનો પ્રારંભ. પ્રથમ દિવસે જ બહોળા પ્રમાણમાં કેરીની આવક થતાં ખેડૂતો ખુશખુશાલ. હવે જોઈએ સમાચાર વિગતવાર. હાલ ગ્લોબલ વોર્મિંગના કારણે સમગ્ર વિશ્વ પર જોખમ ઊભું થયું છે. વાતાવરણમાં આવતા ઓચિંતા પલટાએ હવામાન શાસ્ત્રીઓને પણ મૂંઝવણમાં મૂકી દીધા છે. ગુજરાતમાં હીટ વેવથી જનજીવન ત્રસ્ત થયું છે, તો દેશના ઉત્તર પશ્ચિમ રાજ્યોમાં થંડરસ્ટોર્મ અને વાવાઝોડાથી આફતનું તોફાન ઊભું થયું છે. હજુ આગામી 48 કલાકમાં દેશના ઉત્તરી ભાગમાં વધુ એક તોફાન આવે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે, જેની અસર ગુજરાતમાં પણ વર્તાય તેવી દહેશત ઊભી થઈ છે. આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા દિલાવર ચુડેસરા પાસેથી. જી દિલાવર, થંડરસ્ટોર્મ અને વાવાઝોડાથી ઉત્તર પશ્ચિમ રાજ્યોમાં આફતનું તોફાન ઊભું થયું છે, શું છે વધુ વિગત? જી, આ કહી શકાય કે રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, દિલ્હી, પંજાબ, હરિયાણા સહિતના 12 રાજ્યોમાં થંડરસ્ટોર્મ અને વાવાઝોડાએ કાળો કેર વર્તાવ્યો હતો. આ વાવાઝોડાને કારણે અનેક પરિવારોનો ભોગ લેવાયો હતો. આ વાવાઝોડું એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉદ્ભવ્યું હતું, જેમાં હજી અનેક પરિવારોનો ભોગ લેવાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. અને ખાસ કરીને વાત કરવામાં આવે તો હાલ એ પૂરું વિશ્વ એ ગ્લોબલ વોર્મિંગને કારણે ખતરામાં સેવાઈ રહ્યું છે. થોડા સમય પહેલાં હવામાન વિભાગે એવી આગાહી કરી હતી કે પૂર્વોત્તર રાજ્યોમાં તબાહી મચી શકે છે, પરંતુ હવામાન વિભાગની આગાહી ખોટી પડતાં ઉત્તરના રાજ્યો કહી શકાય તેવા રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં આ રીતનું તોફાન આવ્યું હતું, જેમાં કહી શકાય કે થોડો સમય પહેલાં પણ જે દુબઈ છે, જ્યાં રણ વિસ્તાર છે, તેમાં પણ આ રીતનું ગ્લોબલ વોર્મિંગને કારણે ખૂબ એવો વરસાદ પડ્યો હતો. અને રશિયામાં પણ કડકડતી ઠંડી પડી હતી, જેમાં અનેક લોકોનો જીવ લેવાયો હતો. ભારતમાં પણ ગ્લોબલ વોર્મિંગને કારણે તાપમાનનો પાળો ઊંચો અથવા નીચે જતો રહેતો હોય છે. આ રીતનું ગ્લોબલ વોર્મિંગને કારણે પૂરું વિશ્વ એ ખતરામાં સેવાઈ રહ્યું છે. અને ગઈકાલની વાત કરવામાં આવે તો રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં વાવાઝોડાએ ધમધોડ્યું હતું અને ખૂબ એવો વરસાદ પડ્યો હતો, જેમાં એક જ રાતની અંદર 150થી વધુના લોકોના મોત થયા હતા. અને ખાસ કરીને હજી હવામાન વિભાગે એવી આગાહી કરી છે કે હજી 48 કલાકની અંદર ઉત્તરતર રાજ્યો છે તેમાં આવી તબાહી મચી શકે છે. પરંતુ પહેલીવાર જેમ હવામાન વિભાગની આગાહી ખોટી પડી હતી, તેમ આ વખતે પણ જો આગાહી ખોટી પડે તો ગુજરાત રાજ્યને પણ નુકસાન થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. હાલ ઉત્તર પ્રદેશની અંદર 31થી વધુ જિલ્લાઓની અંદર હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અને ગ્લોબલ વોર્મિંગને કારણે ગુજરાતમાં પણ ગરમીનો જે પારો છે એ ઝડપથી નીચે જાય તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે. જી, સમગ્ર માહિતી બદલ આભાર દિલાવર. ખાનગી શાળાઓની ફીમાં નફાના ધોરણને લઈ સંચાલકો અને સરકાર વચ્ચે હજુ મડાગાંઠ યથાવત છે. તાજેતરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને શાળા સંચાલકો વચ્ચે બેઠક મળી હતી, જેમાં ફી ટુ પ્રોફિટ ફોર્મ્યુલા અંગે ચર્ચા થઈ હતી, પરંતુ શાળા સંચાલકોએ આ અંગે નિર્ણયો ઘડી દેતા કોઈ નક્કર નિર્ણય લેવાયો ન હતો. આ પ્રશ્નનો નિવેડો લાવવા હવે 10 દિવસ બાદ બેઠક મળશે અને ફી નિર્ધારણની પોલિસી ઘડાશે. સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે રાજ્ય સરકાર અને ખાનગી શાળા સંચાલકો વચ્ચે ફી ટુ પ્રોફિટ ફોર્મ્યુલા અંગેની બેઠક યોજાઈ હતી, માટે સ્કૂલોમાં હવે ફીમાં નફાનું ધોરણ નિર્ધારિત કરાશે. સુપ્રીમ કોર્ટે ખાનગી શાળાઓને સંસ્થાના વિકાસ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ થાય તેટલો જ નફો ફીમાંથી મેળવવાના આદેશો આપ્યા છે, જેના અનુસંધાને મુખ્યમંત્રી વિજય રૂપાણી અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા 2 કલાકની મીટિંગ બાદ સાથે શાળા સંચાલકોએ મીટિંગ કરી હતી અને જણાવ્યું હતું કે શાળા સંચાલકો આ મુદ્દે કોઈ પ્રકારની સમજૂતી કરવા ઈચ્છતા નથી. શાળા સંચાલકોએ સમજૂતી કરવાનો નિર્ણયો ભણી દેતા સરકાર અને સંચાલકો વચ્ચે હજુ મડાગાંઠ યથાવત છે. ગુરુવારે મળેલી મીટિંગમાં ફી ટુ પ્રોફિટ ફોર્મ્યુલાને લઈ કોઈ નક્કર નિર્ણય લેવાયો નથી, જેથી હવે 10 દિવસ બાદ ફરી બેઠક મળશે અને શાળાઓની ફીમાં નફાનું
ધોરણ નક્કી કરાશે. સોનાએ ચડકાટ ગુમાવ્યો હોય તેમ માંગમાં દિન પ્રતિદિન ઘટાડો નોંધાયો છે. સોનાના ભાવમાં સતત વધારો અને માર્ચ એપ્રિલ માસમાં ગ્રામીણ વિસ્તારોમાં રોકડની અછતને કારણે ગુજરાતમાં સોનાની માંગમાં અધદ 54% ઘટાડો થયો છે, જ્યારે સમગ્ર દેશમાં સોનાની માંગ 12% ઘટી છે. સુરક્ષિત અને સલામત રોકાણ ઉપરાંત સ્ત્રીધન તરીકે ઓળખાતું સોનું ચડકાટ ગુમાવી રહ્યું છે. સોનાના ભાવમાં સતત વધારો અને રોકડ નાણાંની અછત ઉપરાંત લગ્નસરાની સિઝનને કારણે ગુજરાતમાં સોનાની માંગમાં અધધ કહી શકાય તેવા 54% ઘટાડો નોંધાયો છે અને સમગ્ર દેશમાં જોઈએ તો સોનાની ડિમાન્ડમાં 12% ઘટાડો જોવા મળ્યો છે. વર્ષ 2018ના પ્રથમ ત્રિમાસિક સમયગાળામાં સમગ્ર ભારતમાં સોનાની માંગમાં 12% ઘટાડો થયો છે, જેની પાછળના મુખ્ય કારણ ચાલુ વર્ષે લગ્નસરાના દિવસોમાં ઘટાડો થવા ઉપરાંત સોનાના ભાવમાં સતત થઈ રહેલો વધારો અને ઊંચા સ્તરે સ્થિર થયેલી રકમને માનવામાં આવી રહ્યો છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના આંકડા મુજબ નાણાકીય વર્ષ 2017ની તુલનાએ નાણાકીય વર્ષ 2018ના પ્રથમ 3 માસના સમયગાળામાં 131.2 ટનની આયાતો સાથે ચાલુ નાણાકીય વર્ષ 2018માં 115.6 ટન સોનું આયાત થયું હતું. પરિણામે આયાત વૈશ્વિક આયાતમાં 8% ઘટાડો જોવા મળ્યો છે. સાથોસાથ પંજાબ નેશનલ બેંક તેમજ અન્ય બેંકોના કૌભાંડને પગલે પણ સોનાની માંગને માઠી અસર પહોંચી છે. ગીરમાં એશિયાન્ટિક સિંહોની સાથે ગીરની કેસર કેરી પણ જગવિખ્યાત છે. ફળોનો રાજા કહેવાતી કેસર કેરીનું ગઢ ગીરનું તલાલા ગણાય છે. તલાલા માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની હરાજીનો વિધિવત પ્રારંભ થઈ ચૂક્યો છે. તલાલા માર્કેટિંગ યાર્ડના ચેરમેન કિરીટ પટેલે રિબિન કાપીને હરાજીનો પ્રારંભ કરાવ્યો છે. હરાજીના પ્રથમ દિવસે 10,000 જેટલા કેરીના બોક્સની આવક થઈ છે. ભાવ સારા મળવાથી ખેડૂતો અને વેપારીઓમાં પણ આનંદની લાગણી જોવા મળી છે. તેમજ ગત વર્ષે 10,67,000 બોક્સની આવક થઈ હતી અને ગયા વર્ષે એક કેરીના બોક્સની સરેરાશ ભાવ 285 રૂપિયા રહ્યો હતો અને આજે તારીખ 3/5/18 રોજ કેસર કેરીને હરાજીનો શુભ પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે આજની આવક અંદાજિત અમારા અંદાજ પ્રમાણે 7-8 હજારની રહેશે અને શરૂઆતના ભાવ 350 રૂપિયાથી લઈ 650 રૂપિયા લગી ભાવ રહેશે. અને અહીંયા આ તાલાડા માર્કેટિંગ યાર્ડની અંદર 4-5 તાલુકા કે જે વેરાવળ, માળિયા, મીંદેડા, ઉના, વિસાદર એ તાલુકાની કેરીઓ પણ અહીંયા વેચાણ માટે આવે છે. ગત વર્ષે 10,000ની માથેના બોક્સ હતા, 10 લાખની માથેના બોક્સ હતા, આ વખતે 7-8 લાખ બોક્સ થાય એવી મારી ઓલી છે. આની કેરી તાલાડાથી લઈ ગોંડલ, જૂનાગઢ, રાજકોટ, અમદાવાદ, બરોડા, સુરત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને એમપી જેવા રાજ્યોમાં કેરી મારી જાય છે. સમાચારોમાં સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી મળીશું.
બાદ ફરીથી આપ સૌ દર્શક મિત્રોનું સ્વાગત છે. હવે જોઈએ આગળના સમાચાર. ગુજરાતમાંથી જીવલેણ રોગ એવા ટીબીને નાબૂદ કરવા માટે સરકારે પ્રયત્નો હાથ ધર્યા છે. સરકારના આરોગ્યલક્ષી કાર્યક્રમ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ટીબી નાબૂદી માટેની ગુજરાતની સૌ પ્રથમ મોબાઈલ વાન શરૂ કરાઈ છે, જે અતિ આધુનિક મશીનરી દ્વારા ગામડે ગામડે જઈ ટીબીની ચકાસણી મફતમાં કરી આપશે અને તેનો રિપોર્ટ પણ ફક્ત 2 કલાકમાં સ્થળ પર આપશે. દ્વારકા જિલ્લા કલેક્ટરે આ વાનને લીલી ઝંડી દેખાડી પ્રજાના ઉપયોગને માટે લોકાર્પણ કરી હતી. ભારત સરકાર દ્વારા ટીબીનો ટેસ્ટ કરવા માટે એક મોબાઈલ વાન ગુજરાત સરકારને મોકલી છે. એ મોબાઈલ વાન આખા ગુજરાતની અંદર સૌ પ્રથમ આજે અત્રે દેવભૂમિ દ્વારકા જિલ્લા ખાતેથી શરૂઆત થાય છે. આ મોબાઈલ વાનની વિશેષતા એ છે કે ફિલ્ડમાં ફરશે અને પેશન્ટનો ટેસ્ટ કરશે અને 2 જ કલાકની અંદર વ્યક્તિને ગંભીર પ્રકારનો ટીબી છે, સાદો ટીબી છે કે કેવા પ્રકારનો ટીબી છે એ બાબતનો ચોક્કસ રિપોર્ટ આપશે. અત્રેના જિલ્લામાં અમે આરોગ્ય સ્ટાફ દ્વારા આ બાબતે સંભવિત 17 પોકેટ નક્કી કર્યા છે, જે પોકેટની અંદર આ મોબાઈલ વાન 1 અઠવાડિયા દરમિયાન ફરશે. ગત વર્ષે ગુજરાત વિધાનસભા ચૂંટણી વખતે જામનગરના ધુતારપુરમાં હાર્દિક પટેલે જાહેર સભા યોજી હતી. સામાજિક હેતુ સભાની મંજૂરી માંગવામાં આવી હતી, પરંતુ સભામાં હાર્દિક પટેલે રાજકીય ભાષણ કરતા શરત ભંગનો ગુનો નોંધાયો હતો. જે કેસમાં હાર્દિક પટેલ અને અંકિત પટેલ પંચકોશીએ ડિવિઝનમાં હાજર રહ્યા હતા અને પોલીસે અટકાયત કરી બંનેને જામીન મુક્ત કર્યા હતા. ગઈ વિધાનસભા ચૂંટણી પહેલા ધુતારપુર ગામે હાર્દિક પટેલે જે સભાનું આયોજન કરેલું તેમાં સભા યોજવા માટે જે મંજૂરી મળેલી એની શરતોનો ભંગ કર્યા અંગેની ફરિયાદ મામલતદાર સાહેબે જે નોંધાવેલી તેની તપાસના કામે આજરોજ હાર્દિક પટેલને અટક કરી અને તપાસની આગળની કાર્યવાહી ચાલુ કરેલ છે. 6 મહિના થઈ ગયા એ સભા કર્યાના. ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર સભા કરી હતી, મંજૂરી સાથેની સભા હોય ન હોય, પણ ગુજરાતની અંદર લગભગ 188ની કલમ લાગેલી જ હોય છે બધા ઉપર. એટલે સમય પતી ગયા પછી પણ આજે અહીંયા આવ્યા છીએ અને જે પણ કાનૂની પ્રક્રિયા છે એને પૂરી કરીશું. જે 4 દિવસ પહેલાં અહીંયાના જે ધારાશાસ્ત્રી પર જે હુમલો કરી એમની હત્યા કરવામાં આવી છે એના પરિવારને મળવા જવાના છીએ અને જે પણ કાંઈ છેલ્લા ઘણા સમયથી જામનગરની અંદર એક્ટિવિટી ઓછી છે તે એક્ટિવિટીને વધારવા માટે, આંદોલનને મજબૂત કરવા માટે, ચાહે ખેડૂતનો મુદ્દો હોય, ચાહે યુથનો મુદ્દો હોય કે પટેલ સમાજનો હોય, તો એ મુદ્દે થોડી સક્રિયતા લઈને જામનગરને એક્ટિવ કરવાનો પ્રયાસ કરીશું. ઘણીવાર ટીવી મીડિયાની અંદર આજે જે પણ નેશનલ મીડિયા છે તો હિન્દુ મુસલમાનનો મુદ્દો વધારે હોય છે, એટલે આપણને એવું લાગે કે દેશની અંદર કંઈ રાજકારણ જ નથી. એટલે આંદોલન ખૂબ મજબૂતાઈથી છે, જો ઘણી બધી જગ્યાએ કાર્યક્રમો ચાલતા હોય, પણ શું હોય કે ટીવી મીડિયામાં આવે નહીં એટલે લોકોને એવું લાગે કે આંદોલન ધીમું છે, પણ અંદરનો જે કરંટ છે એ તો હજુ પણ લાગુ છે. સરકારની કલ્યાણકારી મનરેગા યોજના અંતર્ગત અમરેલીના લીલિયા ગ્રામ્ય વિસ્તારમાં સામૂહિક કામ શરૂ કરાયા છે. લીલિયા તાલુકાની ગ્રામ પંચાયતો તથા મનરેગા સ્ટાફ દ્વારા યોજના વિશે લોકોને માહિતી અપાઈ છે. અમરેલીના વિવિધ ગામોમાં તળવા ઊંડા ઉતારવાની કામગીરી પણ શરૂ કરાઈ છે અને મનરેગા યોજના અંતર્ગત જોબ કાર્ડ ધારકોના કામ માટે પણ કામગીરી થતા યુવાનોમાં ખુશીની લાગણી પ્રવર્તી છે. સરકારશ્રીની કલ્યાણકારી યોજના મનરેગા યોજના સામૂહિક કામ શરૂ કરવામાં આવેલ છે. ગ્રામ્ય વિસ્તારમાં રહેતા કોઈ પણ પુખ્ત વયના સભ્યોમાં બીજ કામ કરવા ઈચ્છુક હોય તેવા લોકો દરેકને કુટુંબ દીઠ 100 દેવાનો મુખ્ય ઉદ્દેશ છે. તાજેતરમાં રાજુલા નગરપાલિકાના પ્રમુખ મીનાબેન વાઘેલા સામે કોંગ્રેસના 18 અને 1 ભાજપના એમ 19 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત પસાર કરતા મીનાબેન વાઘેલાએ રાજીનામું આપવું પડ્યું છે. અવિશ્વાસની દરખાસ્ત બાદ નગરપાલિકાની સામાન્ય સભા બોલાવાઈ હતી, જેમાં કોંગી અને આહિર સમાજના બાદુબેનની વાણિયા સર્વસંમતિથી નવા પ્રમુખ પદે વરણી કરાઈ છે. જનતાને અમે વિનંતી કરીએ છીએ કે અમારા કામમાં પૂરેપૂરો સાથ સહકાર આપે, જેથી કરીને અમને કામ કરવામાં એકદમ ઉત્સાહ રહે. બધાને સાથે રાખીને બધા સભ્યોને સાથે રાખીને
વડિયા તાલુકાના બરવાડા બાવળ ગામે ગ્રામ પંચાયત કચેરી ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો ફોટો તલાટી કમ મંત્રીએ ઉતારી લેતા દલિત સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. દલિત સમાજના લોકોએ તલાટી કમ મંત્રી ધરતીબેન રોકડને આ અંગે ઉગ્ર રજૂઆત કરી હતી અને મામલો વધુ ઉગ્ર બનતા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી. આ અંગે પોલીસે તલાટી કમ મંત્રીને સમજાવી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો ફોટો ફરી લગાવી દેવા જણાવેલ હતું. ત્યારબાદ તલાટી કમ મંત્રીએ માફી માંગી ફોટો નિયત જગ્યા પર રાખી દેતા મામલો થાળે પડ્યો હતો. અમરેલી જિલ્લાના કુંકાવા તાલુકાના બરવારા બાવર ગામે ગ્રામ પંચાયતમાં બાબા સાહેબ નો ફોટો લાગેલો હતો. જે ફોટાને અહીંના તલાટી મંત્રી ધરતી રોકડના કહેવાથી અહીંયા ફોટો ઉતારી અને સરકાર તરફથી જે આવેલા બેનરો હતા તે બેનરો અહીંયા લગાવી દીધેલા અને બાબા સાહેબનું અપમાનજનક કામ કરેલું હતું તે બાબતે બરવારા બાવર દલિત સમાજના લોકો ગ્રામ પંચાયતમાં ઉપસ્થિત રહી અને તંત્રને દોડતું કર્યું હતું. ત્યાર પછી ધરતી મેડમ જોડે વાત કરતા તેમના અધિકારીઓએ આજે સવારમાં બાબા સાહેબનો ફોટો ફરી તે જે તે સ્થળ પર લગાવી અને બેનરો કાઢી લખેલા હતા જેમાં બરવારા બાવર દલિત સમાજની જીત થયેલ હતી. જોડિયા તાલુકાના હડિયાળા ગામે અંદાજિત રૂપિયા 1,62,42,750 ના ખર્ચે તૈયાર થનાર વાવડી નેસડા ડામર રોડનું લોકાર્પણ જામનગર જિલ્લા પંચાયત ચેરમેન અને જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ હેમંતભાઈ ખવા તેમજ વિસ્તારના એક્ટિવ શિક્ષિત અને યુવા નેતા એસ ખ્યાર દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના સદસ્ય તાલુકા કોંગ્રેસ સમિતિ જોડિયા પ્રમુખ હડિયાળાના માજી સરપંચ મામદબાબુ કાદરી રહ્યા હતા. વાપીમાં વકીલોની માતૃ સંસ્થા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની તાજેતરમાં સંપન્ન થયેલ ચૂંટણીમાં વલસાડ અને નવસારીમાં ચૂંટાઈ આવેલ ધારાશાસ્ત્રી પ્રવીણ પટેલનો ઉમરગામ વકીલ મંડળ દ્વારા સત્કાર કરવામાં આવ્યો હતો. તેમજ ગામના વકીલ મંડળ દ્વારા શાલ ઓઢાડી પ્રતિનિધિનું સન્માન કરી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. કુલ 99 ઉમેદવારોમાંથી વલસાડ અને નવસારી જિલ્લાના ધારાશાસ્ત્રી પ્રવીણભાઈ પટેલની નિમણૂક થઈ છે. વલસાડ જિલ્લામાં ચૂંટાયા છે. છેલ્લા 32 વર્ષમાં ઉમરગામ વલસાડ જિલ્લાનું કોઈ પ્રતિનિધિ મંડળને હાલ આ પ્રતિનિધિત્વ પ્રવીણભાઈ આપ્યો છે. પ્રવીણભાઈને ઉમરગામ બાર એસોસિએશન પર અપાર માયા અને પ્રેમ છે. ઘણા વર્ષથી અમારા જે પ્રોબ્લેમ છે એ સોલ્વ કરતા હોય છે, અમારી પડખે ઉભરે છે. એ ચૂંટણીમાં 99 ઉમેદવારોમાંથી 25 ઉમેદવારો જીતતા હોય છે અને 25માં હું જીત્યો છું વલસાડ અને નવસારીના સપોર્ટથી. અને છેલ્લા 32 વર્ષથી વલસાડ અને નવસારી જિલ્લાનું કોઈ પ્રતિનિધિત્વ રહેતું નહીં. એ પ્રતિનિધિત્વ વલસાડ અને નવસારી જિલ્લાને 32 વર્ષ પછી મળ્યું છે એટલે સ્વાભાવિક છે કે બધા વકીલોમાં એક આનંદની લાગણી છે. આજ રોજ એ આનંદની લાગણીના સ્વરૂપે ઉમરગામ બાર એસોસિએશન દ્વારા મારું એક સન્માન કરવામાં આવ્યું અને એક અભિવાદન કાર્યક્રમ રાખવામાં આવ્યો. એમાં ઉમરગામના લગભગ બધા જ વકીલો હાજર રહ્યા. સમાચારોમાં સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી મળીશું. નમસ્કાર દર્શક મિત્રો, મેં શેફ કેકે આ રહા હું આપકે ઘર ડિલિશિયસ રેસિપીઝ લેકર. માસ્ટર શેફ કેકે પ્રેઝન્ટ અબ તક ડિલિશિયસ રસ હાલ ઓનલી ઓન અબ તક ચેનલ પર, તો દેખના ના ભૂલે. વિરામ બાદ ફરીથી આપ સૌ દર્શક મિત્રોનું સ્વાગત છે. હવે જોઈએ આગળના સમાચાર. જામનગરમાં શનિવારે પ્રખ્યાત ધારાશાસ્ત્રી કિરીટ જોશીની શહેરના હાર્દસમા વિસ્તાર ટાઉન હોલ નજીક કરપેણ હત્યા કરવામાં આવી હતી, જેના પડઘા સમગ્ર સૌરાષ્ટ્રમાં પડ્યા છે. હત્યારાઓને ઝડપી પાડવા પોલીસે સઘન તપાસ હાથ ધરી છે, તો વકીલ કિરીટ જોશીને ન્યાય અપાવવા અને હત્યારાઓને પકડી પાડી કડક સજા ફટકારવાની માંગ સાથે જામનગર વકીલ મંડળે લાલ બંગલા સર્કલ ખાતે રામધૂનનો કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં સાંસદ પૂનમબેન માડમ, બાર એસોસિએશનના હોદ્દેદારો, સભ્યો, વકીલો જોડાયા હતા. ક્રૂર રીતે હત્યા કરવામાં આવેલ છે, એના આત્માની શાંતિ અર્થે આજરોજ જામનગર
વકીલ મંડળે રામધૂનનો કાર્યક્રમ રાખેલો હતો. આવતીકાલે જામનગર વકીલ મંડળ દ્વારા લાલ બંગલા સર્કલમાં ધરણાનો કાર્યક્રમ છે. જામનગર વકીલ મંડળે નક્કી કરેલું છે કે જ્યાં સુધી આરોપીઓ નહીં પકડાય ત્યાં સુધી આ રીતે અમે લડત આપતા રહેશું. આ બનાવને સખત શબ્દોમાં વખોડી તો કાઢીએ છીએ પણ સખત રીતે અમે લડત આપતા રહેશું અને આરોપીઓ વહેલા પકડાય એના માટે પૂરતી મહેનત કરશું. પકડાઈ ગયા પછી પણ એને સજા મળે એના માટે અમારા પ્રમુખ સુહાસ સાહેબ એક કમિટી બનાવેલી છે કે જે આરોપીઓ વિરુદ્ધમાં કેસ લડે અને સજા ફાંસી સુધી પહોંચાડે. રાજકોટમાં છેલ્લા 28 વર્ષથી કાર્યરત શ્રી દશનામ ગોસ્વામી સેવા સમાજ દ્વારા આગામી તારીખ 5 અને શનિવારના રોજ બપોરે 1 કલાકે હેમુ ગઢવી હોલ ખાતે 480થી વધુ વિદ્યાર્થીઓ અને વરિષ્ઠ વ્યક્તિઓનું સન્માન કરવામાં આવશે. આ ઉપરાંત આગામી તારીખ 13ના રોજ સંસ્થા દ્વારા સમાજના યુવક યુવતીના પસંદગી મેળાનું ભવ્ય આયોજન તેમજ તારીખ 17ના રોજ વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કરવામાં આવશે. જે વિશે વધુ માહિતી આપવા સંસ્થાના પ્રમુખ પ્રવીણ ભારથી, મંત્રી જ્યોતિષ ગીરી સહિતના કાર્યકર્તાઓએ અબતક દશનામ ગોસ્વામી જાગૃતિ મંડળ અમારી એક સંસ્થા છે રાજકોટની. અમે છેલ્લા 28-30 વર્ષથી દર વર્ષે તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારંભ અને સિનિયર સિટીઝન ટૂર, 10,000 નોટબુક વિતરણ અને સમૂહલગ્ન જેવા અનેકવિધ કાર્યક્રમો કરીએ છીએ અને આ વર્ષે પણ 500 જેટલા વિદ્યાર્થીઓનું સન્માન કરવા જઈ રહ્યા છીએ. આવતીકાલે હેમુ ગઢવી હોલ ખાતે દરેક તેજસ્વી વિદ્યાર્થીઓનું સ્વજ્ઞાતિના મારી સન્માન કરવા જઈ રહ્યા છીએ અને દરેક વિદ્યાર્થીને લગભગ 450-500 રૂપિયાની જે ગિફ્ટ આપવાના છીએ. આવતીકાલે જ છે અને દર વર્ષે છેલ્લા 28-30 વર્ષથી કરીએ છીએ. હા, બપોરે 1:30 વાગ્યાથી શરૂ થઈ જશે રજીસ્ટ્રેશન અને 3 વાગ્યાથી કાર્યક્રમ ચાલુ થશે. 3થી સાંજના 7 વાગ્યા સુધી અને સાથે સંગીત સંધ્યાનું એક આયોજન કરેલ છે જેથી કરીને જે 500 વિદ્યાર્થીઓ છે એમના પેરેન્ટ્સ વાલીઓ બધા હોય એ લોકો ડિસ્ટર્બ ન થાય અને થોડું મનોરંજન પણ મળે એ હેતુ છે. હાજી, રાજકોટ પ્રોપર રાજકોટના જ વિદ્યાર્થીઓ. હા, દશનામ ગોસ્વામી સમાજના જે કોઈ વિદ્યાર્થીઓ છે તમામ વિદ્યાર્થીઓનું 80% ઉપરથી જેમનું રિઝલ્ટ છે એવા તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરીએ છીએ. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા શહેરમાં આણંદપુર રોડ નવા માર્કેટિંગ યાર્ડના ગ્રાઉન્ડમાં કિસાન કલ્યાણ મહોત્સવ 2018નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં સુરેન્દ્રનગર જિલ્લાના ખેતી વિભાગના અધિકારીઓ તેમજ ચોટીલા ભાજપ કાર્યકર્તાઓ તથા ચોટીલા વિસ્તારના ખેડૂતો ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ખેડૂતોને ખેતી વિભાગના અધિકારીઓએ ખેતીલક્ષી માહિતી અને માર્ગદર્શન આપી સરકાર તરફથી મળતી યોજના વિશે જાણકારી આપી હતી. રાજકોટમાં જય બાલાજી માનવ સેવા સમિતિ દ્વારા મેઘવાળ સમાજના દ્વિતીય સમૂહ લગ્નોત્સવનું આયોજન તારીખ 6 અને રવિવારના રોજ રેસકોસ ગ્રાઉન્ડ ખાતે રાખવામાં આવ્યું છે, જેમાં 11 દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે. જેને વધુ માહિતી આપવા સંસ્થાના પ્રમુખ દેવજીભાઈ વાઘેલા સહિતના આગેવાનોએ અબતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી. અમે જય બાલાજી માનવ સેવા સમિતિના ઉપક્રમે 11 દલિત દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન છે. સ્થળ છે રેસકોસ ગ્રાઉન્ડ અને ખૂબ જ ગરીબ પરિવારમાંથી આવે છે દીકરીઓ અને એવાના કોઈના મા બાપ નથી તો કોઈના બેન બને લગ્ન કરી આપે છે, કોઈના કાકા કરી આપે છે, કોઈના માસાને એવા એવી વ્યક્તિઓ અને અપંગ જેવા પણ અમે આમાં લીધા છે જે ક્યારે પણ આ જોડા ન થઈ શકે એવાને અમે ગોતી અને આની સાથે લગ્નમાં જોડ્યા છે. અમને દાતાઓ સમગ્ર રાજકોટમાંથી એક જ જ્ઞાતિના નહીં વિવિધ જ્ઞાતિના મારા મિત્રો છે, ટ્રાન્સપોર્ટરો છે, એમાં ઘણા બધા મિત્રોએ મને સાથ અને સહકાર આપી અને આ લગ્નને તમામ જ્ઞાતિ તરફથી સારો સહયોગ મળેલ છે અને હવે પછી અમે ભવિષ્યમાં પણ આ સંસ્થાને આગળ લઈ જવા માગીએ છીએ અને આનાથી વિશેષ કંઈક કામ કરવા માગીએ છીએ. અમારો આ દ્વિતીય સમૂહ લગ્ન તારીખ 6/5/2018 રેસકોર્સ ગ્રાઉન્ડ સવારે 8થી સાંજના 5 સુધી. જામનગરના રણજીત સાગર રોડ પર બે શખ્સો ચોરાઉ બાઇક રાખી શંકાસ્પદ હિલચાલ કરી રહ્યા હોવાની બાતમી મળતા પોલીસે સ્થળ પર વોચ ગોઠવી હતી, જે દરમિયાન આ શખ્સો 3 ચોરાઉ મોટરસાઇકલ સાથે મળી આવ્યા હતા. તમામ આરોપીઓને ઝડપી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ગઈ તારીખ 1/5/2018 ના રોજ જામનગર
સર્વસિટી ડિવિઝનના ડિસ્ટર્બ એસકે મહેતા તથા સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ રવિભાઈ ગુજરને એવી ખાનગીરે હકીકત મળેલી કે મારું ઘનસારા હોલ પાસે આવેલી બાવળની જાડીમાં કેટલાક ઇસમો ચોરિયાઓ મોટરસાયકલની હેરફેર કરી રહ્યા છે. તે અંગેની હકીકત મળતા તાત્કાલિક જગ્યા પર પહોંચી ત્યાં હાજર બે ઇસમો મળી આવેલા સુરેશભાઈ ઉર્ફે કારો ચંદુભા જાડેજા તથા સલીમ ઉર્ફે સલીઓ કાસમ કુરેશી નવોને પકડી તેઓને પૂછપરછ કરતા તેઓ પાસે ત્રણ મોટરસાયકલ કબજે કરેલા હતા. તેમાંથી જામનગર સિટી ડિવિઝનના ફર્સ્ટ ગુનર 105/18 કામેનું સ્ટાન્ડર્ડ મોટરસાયકલ તથા જામનગર સિટી ડિવિઝનના 108/18 કામેનું પેશન પ્રો મોટરસાયકલ કબજે કરેલ છે. તે સિવાયનું એક અન્ય મોટરસાયકલ પણ સગપડતી મિલકત તરીકે કબજે કરેલ છે. આગળની કાર્યવાહી ચાલુ છે. સમાચારના અંતમાં ફરી એકવાર જોઈએ આજના મુખ્ય સમાચાર. થંડરસ્ટોર્મ અને વાવાઝોડાથી ઉત્તર પશ્ચિમ રાજ્યોમાં આફતનું તોફાન. ગ્લોબલ વોર્મિંગથી હજુ આગામી 48 કલાકમાં દેશના ઉત્તરી ભાગોમાં વધુ એક તોફાનની આગાહી. શાળા ફીમાં નફાના ધોરણને લઈ સંચાલકો અને સરકાર વચ્ચે મડાગાંઠ યથાવત. ખાનગી શાળા સંચાલકોનો સમજૂતી કરવાનો નિર્ણય. સોનાએ ગુમાવ્યો ચળકાટ, માંગમાં 54% ઘટાડો. ભાવ વધારો અને નાણાંની અછતથી સોનાની માંગમાં ઘટાડો થયાનું તારણ. ગીર સોમનાથના તાલાલા માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની હરાજીનો પ્રારંભ. પ્રથમ દિવસે જ બહોળા પ્રમાણમાં કેરીની આવક થતાં ખેડૂતો ખુશખુશાલ. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો અબ તક. નમસ્કાર. We'll be right back.